हेलो एवरीवन, जेम के तमने मैं काले लाइव विडियो देखाई मैं तमने सिखायो तो अस्तर आपने जॉइंट करता तो आज आपने पेटर्न मुकवाना छे आखे आखो आपने ब्लाउज बनावाना छे तो एना माटे मैं आ 4 इंच नी दोरी आपने आ पट्टो कापी 4 इंच नो आ पट्टो कापी ने अंदर थी आपने डबल फोल्ड करी ने आपने एक सिलाई ले लीधी छे पलटी ने मैं आमा पासी मा दीधी छे जे सिलाई हती ए वच्चे ने सेंटर मा आपने देवा दीधी छे ने आजूबाजू आवी रीते मैं पासी मा इन घर बेसर लीधी छे એટલે આ આપણે લેસ જેવું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આમાં ચપટી લેવાની છે તો એક ચપટી આપણે આ બાજુ લેવાની છે ને સિલાઈ આપણે સેન્ટરમાં લેવાની છે. એક ચપટો આ બાજુ લેશું ને એક ચપટી આપણે સામેની સાઈડમાં લેશું. મતલબ કે ઊંધી સીધી આપણે ચપટી લેતા જઈશું, એક આ બાજુ ને એક આ બાજુ, વળી એક આ બાજુ ને વળી એક આ બાજુ. ચપટા આપણે 18 ઇંચની મારવા લેવાના એટલે આપણે ડિઝાઇનનો એકદમ ઉઠાવ સારો આવે. સેન્ટરમાં આપણે સિલાઈ લેવાની છે એટલે બંને બાજુ આપણે આવી રીતના એકદમ ઉભકરી લેસ આપણે એકદમ મસ્તી નો લુક આવશે. આ લેસને તમે ગમે તે બાજુ મૂકી શકો પણ આ નીચે આપણે સિલાઈ આવી છે એટલે આપણે આવી રીતના સીધી જ મૂકવાની છે. વિડીયો પસંદ આવે તો વિડીયો આગળ શેર કરવાનું ભૂલશો નહીં. તો આ આખે આખી આપણી લેસ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આને આપણે ગળામાં લગાવવાની છે. આજે મેં રાતે તમને કાલે લાઈવ વિડીયો આનો મેં શેર કરી દીધો છે બધાએ અસ્તરને જોઈન્ટ કરવાનું. તો જે આપણે આ ગળો પલટાવીને બનાવ્યો છે કારણ કે આપણે આમાંથી લેસ મૂકવાની છે એટલે આ પલટાવેલો ગળો આપણને દેખાશે નહીં કે અને આવી રીતના આપણે અહીંયા લેસ મૂકવાની છે. આ જે આ પટ્ટી છે આપણે આ ધાર એ આપણે આ ગળાને અડતા અડતા આપણે આવે એવી રીતના આપણે બનાવવાનું છે એટલે ગળાનો લુક એકદમ ફિનિશિંગની સાથે આવે. ગળા આપણે કમ્પ્લીટ તૈયાર કરેલું છે એને અડાવી અડાવીને આપણે સિલાઈ લેતું જવાનું છે. એનાથી આપણે ગળાનો લુક એકદમ આમ ગોલ ને મસ્તીનું આવશે એકદમ ફિનિશિંગની સાથે. સપટાવાળી લેસ છે એટલે તમારે એમાં કાંઈ કરવાની છે નહીં, ગોળાઈ ગોળાઈ લેવાની છે નહીં, આ એની રીતે ગોળાઈ લેતી જશે. ચોલી કસ્ટમરના છે એટલે એની એટલે એની સગવડ પ્રમાણે આપણે એને સીવી દીધા છે. કાપડ ને બધું જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું હોય છે. ને હું અહીંયા સુરતમાં રહું છું સીતાનગર ચોકડી પાસે. જો તમારે કોઈને સિલાઈ કામ શીખવું હોય અથવા તો સીવડાવવું હોય તો તમે મારું કોન્ટેક્ટ કરી શકો છો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. સીતાનગર પાસે હું રહું છું. તમારે કોઈ પણ સિલાઈ કામનું કામ હોય તો તમે મારે સંપર્ક કરી શકો છો. શીખવું હોય તો હું શીખવાડું છું બહુ જ ઇઝી મેથડથી ને કામ બી કરું છું સિલાઈનું. જો કેટલો ફિનિશિંગની સાથે આવ્યું છે આપણે. એક આપણે ટોક્સ લઈ લેશું. અહીંયાથી ગોળાઈમાં મેં 4.5 લીધું છે ને લંબાઈમાં બી આપણે 4.5 જેટલું લઈ લેશું. જેટલી આપણે ગળાની સોરી બ્લાઉઝની લંબાઈ હોય એ પ્રમાણે તમે લઈ શકો. આ બ્લાઉઝ લાંબુ છે એટલે મેં આમાં 4.5 લઉં છું. આવી રીતના એક સાઈડનું માપ લઈને તમને એમ થાય કે સામેની સાઈડમાં આપણે માપ કેમ લેવું તો આડું અવડું થઈ જાય તો એને એકદમ આને આ નિશાનને એકદમ ઘાટું કરી લેવાનું. એને પછી આને આવી રીતના કરીને આમ ડબલ વાળું કરી લેવાનું. જે નિશાન લીધું છે એ આપણે ઉપરની સાઈડમાં આવવા દેશું ને આ ફેસો ફેસ આવી રીતના કરીને આમ મૂકી દેશું. પછી અહીંયાથી આપણે ટેપ ટેપ કરશું. એનાથી શું થશે
आज निशान है ये अपने सामने साइड में छपाई जाए देखाई तक अँ निशान आप अँ पे आप टक्स लई लैस टक्स लेवाटे आप आ भागनी खाली ध्यान रखनी है टक्स लेवाटे आप आ भाग बने सीधा राखी ने टक्स आप लई लेवाता है जो तमे टक्स छेटा लेवाना पांच इंच पर सारा पांच इंच पर एवी रीतना तमे लई सको छो ने टक्स नो महत्व आज छे वधारे बाकी के एकदम तमारी कमर पाए थी फिटिंग सारू आवे छे टक्स लीधा वगर नो तमे आ बेक पार्ट तमे बनावी न सको ने जे आ छे आपणे आ भाग एकदम सरखा जोवा जोईए नकर तमारो टक्स आडा आवडा थाशे ने पाछळना टक्स आपणे एक इंच ऊपर आवे छे अहींया सिलाई आपणे बे लेवानी कारण के आ आपणे ब्लाउज नो फिटिंग नो भाग होय छे एटले आपणे अहींया नबळी सिलाई नो आले ब्लाउज आप रीतना कम्प्लीट थी गयू आम हमें आप दोरी नाखवानी हमें पहला आप आगना पार्ट बताए कम्प्लीट कर लेशू आ बदाय जी आप सीवी ने रखा है हस्त जॉइंट कर जो पोरो भाग है ये आगनों से पतलो भाग आप पाचड़ी साइड में जाए पहला आप आम टॉक्स लेवा तो टॉक्स आप के रीतना लेशू ये हूँ तमने पहला समझा दू रीतना आप शोल्डर पाए थे रीतना डबल वरू करूँ आ रीतना आप सेंटर भाग काटू पी ऊपर आप सारा दस ऊपर निशान लगवाशू आप टॉक्स पॉइंट है ऊपर थी सारा दस ऊपर मैं निशान लगा लीधु आज आप सेंटर नु निशान लगवा तो अँ आप सीधू निशान एक लगा दस हमें जे आ भाग है ये आप डबल वरू कर अँप एक सेंटर में निशान लगा लैसु आप फोर टक्स वालों ब्लाउज है अँ थी आप अर्धा इंच सॉरी अर्धा भाग पर एक निशान लगा देश तो आप बता निशान अर्धा अर्धा भागे लेवाना है अँ थी आप सेंटर में लेवा रीतना जे वस्तु तमने न समझाई तमे मने पूछी लेजो कमेंट में मैं तमने त्यां कमेंट में समझाई दई शकुं तो आ बधाय निशान ने पहेला आपणे एकदम खाटा कर लेवाना छे हवे आ बधाय में गाळा केटला राखवाना छे तो आ बधाय में जो फूल साइज होय तो आपणे 2 इंच जेटलो गाळो राखी शकी जो 32 होय तो आपणे 1 इंच नो राखवानो 34 36 होय तो आपणे अर्धो अर्धो पां पांच इंच जेटलो वधारत जवानुं तो अहींया मैं पोणा 2 इंच उपर गाळो राखुं छुं आ बधायना अहींयाथी आ निशान जे मैं लगाव्यो छे ए आपणे टक्स पॉइंट उपर लगाव्यो छे ए तमारे तमारा ब्लाउजनी साइज प्रमाणे आवे छे आ बधाय निशानने ज्यां आपणे जोड़ी छी ए ब्लाउजनुं निशान आपणे આવું જોઈએ આપણે 2 ઇંચ ઉપર 2 ઇંચ ની પોરાઈ ઉપર બધા નિશાનને એકદમ આપણે ખાટા કરવાના છે કારણ કે આપણે આને આ નિશાન આપણે સામેના ભાગ ઉપર આપણે છાપવાના છે
આ બધા નિશાન આપણે લઈ લીધા છે. અહીંયાથી આપણે અહીંયાનો ભાગ આવ્યો છે 4 ઇંચ. ડાયરેક્ટ તમે અહીંયાથી 4 ઇંચ મૂકવું હોય તો તમે મૂકી શકો. 4 સાડા 4 ઇંચ ઉપર તમારા બ્લાઉઝની સાઇઝ પ્રમાણે આમાં હોય છે. તો આ બધાય માર્કિંગ આપણે કરી દીધા છે. હવે આ ભાગને આપણે સામેની ભાગ ઉપર સીધે સીધો મૂકી ને સામેની સાઈડમાં આપણે બધું છાપી લઈશું. પહેલાં આ જે ભાગ એકદમ સરખા એકબીજા ઉપર મૂકવાના જેથી આપણે નિશાન આડાવડા ન થઈ જાય, ક્યાંય ત્યાં આડું અવડું ન થવું જોઈએ. આવી રીતના એકદમ ફેસો ફેસ મૂકીને પછી આપણે આમ ટેપ ટેપ કરી નાખવાનું. આ નિશાન આપણે સામેની સાઈડમાં છપાઈ ગયા છે. બધા નિશાનને આપણે આવી રીતના લઈ લઈશું. એકદમ ઘાટા આપણે લીટા કર્યા તો ઘાટો છપાય. આપણે આછો આછો દેખાતો હોય એની પર આપણે આવી રીતના માર્કિંગ કરી લેવાનું. તો આ આપણે બંને સાઈડમાં આપણે નિશાન લઈ લીધા છે. હવે અહીંયાથી આપણે આ ભાગ છે અહીંયાથી આપણે બંને સાઈડમાં 1-1 ઇંચનું નિશાન લેવાનું છે. ને અહીંયાથી આપણે આવ્યું છે 4.5 ઉપર આપણે આવ્યું છે. અહીંયાથી આપણે 1 ઇંચનો ટોક્સ લેશું ને અહીંયાથી આપણે 5.5 ઇંચનો ટક્સ લેશું. પાછો અહીંયાથી આપણે 5 ઇંચનો અહીંયાથી 5 ઇંચનો લેશું. અહીંયાથી પાછો આપણે 1/2 ઇંચનો ટક્સ લેશું. તમે જોતા જાઓ, હું તમને સમજાવતી જાઉં છું ને સિલાઈ કરતી જાઉં છું. આપણે એક ટક્સ લઈ લીધો છે. હવે પાછો અહીંયાથી આપણે 1/2 ઇંચનો ટોક્સ લેશું. આ આપણે સિલાઈ અહીંયાથી લેશું તો આપણે આ બા બંને ભાગ સીધા હોવા જોઈએ. અહીંયાથી આપણે 1 દાંતીનો લેશું. અહીંયાથી બી આપણે 1 દાંતીનો લેશું. આપણે ફૂલ સાઈઝનો બ્લાઉઝ છે, લગભગ આપણે 28 ની સાઈઝનો બ્લાઉઝ છે. આવી રીતે આપણે સેમ આમાં લઈ લેશું. આ ભાગને આપણે જોડી લઈશું. આગળનો પાછળનો બંને ભાગ આપણે ભેગા કટિંગ કર્યા છે એટલે આપણે આ જે ભાગ વધારાનો વધે છે એને આપણે છેલ્લે કટિંગ કરી નાખવાના છે. અહીંયા કારણ કે આપણે 2 ઇંચનો ટક્સ લીધો છે એટલે આપણે આવી રીતના વધે એને આપણે છેલ્લે બાકી કટિંગ કરી નાખવાનો છે. તો આ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. આમાં આપણે બંને સિલાઈ લઈ લઈશું. એના માટે આપણે 2 ઇંચની પટ્ટી લઈ લીધી છે. એનો ઉપરથી આપણે સિલાઈ લેતા અંદરની સાઈડમાં મૂકી અને આવી રીતના આપણે ઉપરની સાઈડમાંથી 1/2 ઇંચ જેટલો આપણે વાળી દઈશું. સિલાઈ આપણે 1 દાંતીની લઈશું. એક દાંતીની સિલાઈ લેતા જે આપણે નીચે કાપડ વધશે એ 1/2 ઇંચ જેટલો પાછો આપણે વાળી દઈશું. બંને સાઈડમાં આપણે આવી રીતના કાપડ વાળી લીધું છે.
હવે આને આપણે આવી રીતના પલટી દેશું, આ રીતના પલટીને અહીંયાથી પ્રેસ કરીને આપણે ફોલ્ડ કરી નાખશું. અને જે આપણે આ એક સિલાઈ મારી છે એને આપણે આ સામેની સાઈડમાં નમાવીને, જો તમે શીખા હોય તો એક સિલાઈ લેવી હોય તો તમે લઈ શકો, પણ આમાં કંઈ જરૂર છે નહીં, એમને અમે બેસી ગયો છે. અને અડધો ઇંચ આપણે અંદરની સાઈડમાં વાળતા આવી રીતના આપણે સિલાઈની ઉપર મૂકીને આપણે એક સિલાઈ લઈ લઈશું, જે નીચે આપણે સિલાઈ આપણે એને જોઈન્ટ કરીને મારી છે એની ઉપર જ બીજી સિલાઈ આપણે દબાવી દબાવીને અંદરની સાઈડમાં ધકેલતા જશું અને આપણે સિલાઈ લેતા જશું. એ કઈ રીતે આપણે અંદર નથી જવા દેવાનું, થોડું થોડું કરીને આપણે અંદર સરખા રીતના ગોઠવતું જવાનું, સિલાઈ લેતું જવાનું. આપણે બટન પટ્ટી થઈ ગઈ છે, અહીંયા તમે પસંદ કરીએ તો અમે બે સિલાઈ પણ લઈ શકો અથવા તો એક સિલાઈ બી હાલે. આવી રીતના આપણે આ અસ્તરના કાપાની આપણે બટન પટ્ટી કરવાની છે. હવે આપણે ગાસ પટ્ટી કરવાની છે, ગાસપટ્ટી માટે આપણે આ આપણે કાપડ લઈએ છીએ મેઇન ફેબ્રિક, જમણી બાજુ આપણે ગાસપટ્ટી આવશે. ગાસપટ્ટી માટે આપણે શું કરવાનું છે, અને આવી રીતના આપણે કાપડને લઈ લેવાનું છે, એને આપણે નીચેની સાઈડમાં મૂકવાનું છે. અને આ જે આપણે આ કાપડ છે આગળનો ભાગ આવી રીતના આપણે ડબલ કરી સાડીનું કાપડ છે એટલે તમે થોડું ધ્યાનથી તમારે સિલાઈ દે. આવી રીતના આપણે બહારની સાઈડમાં પલટી દેશું અને હવે આમાં આપણે ધાર સિલાઈ લેવી જ જોશે. હવે આને આપણે ધાર ઉપર એક એક સિલાઈ આપણે લઈ લઈશું, આ જગ્યાએ આપણે બટન પટ્ટી ગાજ પટ્ટી છે એમાં. આવી રીતના આપણે ધાર સિલાઈ લેવાથી આ આપણે પટ્ટી બેસી જાય છે, પછી આપણે આને અંદરની સાઈડમાં વાળી દેશું. ફિક્સ આવે છે આ જે જ્યારે તમે બ્લાઉઝ સીવો છો તો અહીંયા ઘણીવાર એવું થાય છે કે આ ભાગ આપણે લાંબા ટૂંકા થઈ જતા હોય છે. એનું કારણ છે જે આ આપણે ફ્રન્ટ સાઈડમાં તમે આ સિલાઈ લ્યો એ વધારે ઓછી જો તમે મૂકી હોય એના કરતાં વધારે અથવા તો ઓછી લઈ લેતા હોય એના માટે આ ભાગ આપણે લાંબા ટૂંકા થતા હોય છે. જો તમારે આ બેક પાર્ટ કરતાં આગળનો ભાગ લાંબો થતો હોય તો અહીંયાથી તમારે સેજ સેજ દોરાવવાની, જેટલો લાંબો થતો હોય એટલી સિલાઈમાં દબાવી દેવાનો. આ અહીંયા આ જે આપણે ટક્સ લીધો છે અહીંયાથી ને અહીંયાથી, તો હવે આપણે અહીંયાથી આપણે આને આવી રીતના જોડી લેવાના છીએ. બંને શોલ્ડરને આપણે ફેસ ટુ ફેસ મૂકીને સિલાઈ કરી લેવાના છે. આપણે અહીંયાથી આપણે 1.5 ઇંચની સિલાઈ રાખવાની છે. અહીંયા
અહીંયાથી આપણે બંને સાઈડમાં અડધા અડધા ઇંચની ફિક્સ સિલાઈ રાખવાની છે. અહીંયાથી આપણે ઓછી સિલાઈ નથી લેવાની, કારણ કે અહીંયાથી ભાગ આપણે બહુ ખાસ આપણે શોલ્ડરનું મહત્વનું હોય છે. અહીંયા જો તમે ઓછી સિલાઈ રાખશો તો ખેંચાવવામાં આપણે કાપડ ફસકી જશે. અહીંયા આપણે જે આપણે 1.5 ઇંચનો ગાળો મૂક્યો હતો એ આપણે એકદમ શોલ્ડરને અડીને આવી ગયો છે. 1 ઇંચનો આપણે ચપટો આવી ગયો છે. અહીંયા લેસનો 1/2 ઇંચ આપણે દબાઈ ગયો છે એટલે આપણે ફિક્સ આપણે વ્યવસ્થિત આપણે બધું આવી ગયું છે. હવે આપણે આમાં પહેલાં તો આપણે સ્લીવ જોઈન્ટ કરી દઈશું. આગળ ઉતારી નથી, કારણ કે અસ્તર જોઈન્ટ કરવાનું હોય એટલે આપણે પહેલાં ન ઉતારવાની હોય. એટલે અત્યારે હું તમને ઉતારીને બતાવી દઉં છું. આગળની સાઈડમાં આપણે ઉતારતા હોઈએ છીએ. આવી રીતના આપણે બંને એકબીજાની ઉપર એકદમ વ્યવસ્થિત મૂકી, અને એમને એકદમ વ્યવસ્થિત મૂકવાની જ નથી, ખાલી આને આવી રીતના સામસામે મૂકવાની છે. અસ્તર અંદરની સાઈડમાં આવે એ મેઇન ફેબ્રિક ઉપરની સાઈડમાં આવશે. જો તમારે ઈચ્છા થતી હોય તો જેવી આપણે ગળામાં લેસ મૂકી છે એવી આપણે અહીંયા બી મૂકી શકીએ, અહીંયા બી મૂકી શકીએ તો લુક થોડુંક સારું આવશે. પણ મેં ખાલી આટલામાં જ મૂક્યું છે. આવી રીતના આપણે આગળનો ભાગ ઉતારી લીધો છે અને અહીંયાથી આપણે જે અસ્તરની સિલાઈ મારી હતી આપણે પાછી મારી દઈશું. અહીંયા આપણે નિશાન લગાવી લેશું કે આપણો આગળનો ભાગ છે. ટોકરી મારેલી છે એ આપણે આગળની સાઈડમાં ફિટ કરવાનું છે. આગળ આપણે અહીંયા આપણે આલમોલમાં બી ઉતાર્યું છે અને અહીંયા આપણે બાયુમાં બી ઉતાર્યું છે. આજે આપણે બાયુની સિલાઈ લઈ ત્યાંથી બી આપણે 1/2 ઇંચ સિલાઈ કરવાની છે. અને ત્યાં આપણે ફૂગી બાઈન કરવાની છે. ફૂગી બાઈનને આપણે ઝીણી ઝીણી ચપટી આપણે આવી રીતે આપણે કાપડ ફિક્સ આવી જાય ત્યાંથી આપણે એક પિન લગાવી દેવાની છે. બાકીનું બધું કાપડ આપણે ચપટીમાં લઈ લેશું. આવી રીતના કરી આ સાઈડમાં આપણે આગળની સાઈડમાં ચપટી નમાયેલી છે. આ જે આપણે બાયુની ચપટી છે એ આપણે આગળની સાઈડમાં નમાયેલી છે એટલે અહીંયા આપણે જે ચપટી લીધી છે એવી રીતના આપણે ઊંધી સાઈડમાં ચપટી લેવાની છે. તો અહીંયા આપણે આવી રીતના ચપટી આવશે. તો આ લુક આવી રીતના કંઈક આવવાનું છે આપણી બહેનનું. હવે આપણે આ બીજી સાઈડનું બાઈ છે. આ ચપટીને આપણે આ સાઈડમાં આવી રીતના ચપટી લીધી છે અને હવે આ બીજી બાઈમાં આપણે ઊંધી સાઈડમાં ચપટી લેશું. ઉપાડીને આપણે આમ નહીં મૂકી, ઓલી આપણે આવી રીતના આમ કરીને આમ મૂકી દીધી આગળની સાઈડમાં અને આપણે પલટાવીને પાછળની સાઈડમાં મૂકવાની છે. આ ચપટી ઝીણી ઝીણી ઉપાડીને આપણે પાછળની સાઈડમાં મૂકવા જશું. પહેલા આપણે આગળની સાઈડમાં મૂકી દીધી, હવે આપણે પાછળની સાઈડમાં મૂકીશું. જ્યારે આપણે ફિટિંગની સિલાઈ લઈએ છીએ ત્યારે આ ભાગ આપણે આવી રીતના પકડી એટલે આ ભાગ આપણે આવી રીતના સીધે સીધું આવવું છે. આ ભાગ આપણે સીધે સીધું આવવું જોઈએ, નકર આપણે ફિટિંગમાં એકદમ આપણે
ઝોલકા પડે છે અહીંયાથી, એટલે જ્યારે આપણે આવી રીતના આપણે પકડી ત્યારે આપણે આ ભાગ સીધે સીધું હોવું જોઈએ. નીચેનો કોઠાનો ભાગ ને બાયુંનો ભાગ અહીંયાથી આપણે જરી ઝોલકો ન કરવો જોઈએ. દોરી બનાવી લીધી છે આવી રીતના, આપણે વોલ ચલાવીને દોરી બનાવી છે. આપણે આ કરકરિયાવાળી દોરી આવશે એના માટે મેં આ કાપડ લઈ લીધું છે. કાપડ આપણે વધારેમાં વધારે આપણે 1 ઇંચનો કાપડ જોતું હોય છે. આવી રીતના આપણે સીધો ભાગ આપણે અંદરની સાઈડમાં જવા દેવાનો અને આવી રીતના આપણે 1/2 ઇંચની સિલાઈ લઈ લેવાની. તો પતલું કાપડ હોય તો 1/2 ઇંચની તમે સિલાઈ લ્યો ને જાડુ કાપડ હોય તમારે 1 જ દાઢીની સિલાઈ રાખવાની છે. સીધો ભાગ અંદરની સાઈડમાં અને ઊંધા ભાગમાં આપણે સિલાઈ લેતું જવાની છે. જેટલું પતલું કાપડ હોય તો આપણે થોડું વધારે આપણે સિલાઈ લઈ. સિલાઈને બહારનો જેટલો કાપડ છે એટલો આપણે બધું કટ કરી દેશું. સિલાઈ આપણે કપાઈ ન જાવી જોઈએ. સિલાઈની બારે આવી રીતના આપણે 2-2 દોરા જેટલી કાપડ દેવું છે. દોરી આપણે આવી રીતના વળ ચલાવી એટલે એકદમ જાડી હોવા છતાંય પતલી થઈ જાય છે. હવે આ સાઈડમાં આપણે અહીંયાથી ક્રોસમાં મેં સિલાઈ લીધી છે એટલે અહીંયાથી આપણે આવી રીતનો તાર આવે છે દોરી પલટવાનો, નાનો મોટો જેવો તમને તમારું કામમાં આવતું હોય એવી રીતના, અથવા તમારે સ્ટીલનો જે સળિયો આવે છે ગાદલા ભરવાનો એ તમે રાખો તો બી ચાલે. આવી રીતના આપણે જે આપણે ક્રોસમાં ભાગ હતો એને અંદરથી આપણે નાખીને આવી રીતના આપણે આખી આખી પલટી દેવાની છે. જે આ અંદરનો ભાગ બહાર આવી જાય એટલે આને આપણે કાઢી લેશું. અહીંયાથી આપણે પકડીને નિરાતે આપણે આ ભાગ આખે આખો આપણે ધીમે ધીમે કરીને આવી રીતના પલટતા જશું. આખે આખી આ દોરી પલટી દીધી છે, આટલી જાડી દોરી થઈ છે. હવે જ્યારે આપણે આને આમ વર્ક ચલાવશું આવી રીતના આપણે એક સાઈડમાં વર્ક ચલાવતું જવાનું છે. આવી રીતના જેવી રીતના આપણે આટી ચલાવી છીએ એને આટી જ ચલાવવાનું હું કહું છું એટલે આ દોરી આટલી પતલી થઈ જશે. આટલી જાડી છે એની બાજુમાં આટલી પતલી થઈ જશે. આવી રીતના આપણે થોડીક લાંબી ટોપી દોરી બની છે. જો તમારે આવી રીતના પાછળની સાઈડની દોરી છે તો આ લાંબી ટોપી પણ ચાલશે, અને જો તમને પસંદ ન હોય તો આ તમે દોરી બંને એક જ સાઈઝની કરી શકો. આ દોરી આપણે બનાવીને કમ્પ્લીટ કરી લીધી છે. હવે આમાં આપણે અલગથી આપણે લટકણ લગાવશું. આપણે 8 લટકણનો કાપડ છે અને આવી રીતના આપણે વાળી અને આને આમ ગોરાઈ દઈ દઈશું. આવી રીતના અર્ધગોળ બનાવી લેશો. અર્ધગોળ કરીને જે આપણે વચ્ચેના સેન્ટરમાંથી આપણે આવી રીતના કરી લેશું. બરાબર અર્ધા અર્ધા બધા ગોળ કરી લીધા છે આપણે. હવે આને આપણે આવી રીતના અંદરની સાઈડમાં આપણે વાળતા જશું ને સિલાઈ લેતા જશું. તો આ જે ભાગ છે અહીંયાથી આપણે આ સીધું ભાગ આપણે ઉપરની સાઈડમાં રાખીશું. ઉપરની સાઈડમાં રાખીને અહીંયા આપણે આવી રીતના ડબલ કરીએ છીએ. ડબલ કરીને જે આપણે આ સીધું ભાગ કાપ્યું છે અર્ધગોળમાંથી ગોળ ભાગ એમને લેવા દેશું. અર્ધગોળ જે ભાગ છે એમાં આપણે 1/2 ઇંચની સિલાઈ લઈ લઈએ છીએ.
ચપાતી જેટલો વધારે કાપો છે એને આપણે કટ કરી દેશું। આ બધાય જે ભાગ આપણે છે જ્યાં સિલાઈ આવી છે એનાથી આપણે અડધો અડધો ઇંચ ઉપરની સાઈડમાં આપણે મૂકતા જશું અને સિલાઈ લેતા જશું। નમાવી દેવાથી આપણે બધા લટકણ સીધા થઈ જશે। આમાં જો તમે નીચે ઝુમખા લગાવો હોય તો અહીંયાથી આપણે દોરી વધારે રાખવાની, એમાં તમે ઝુમખા લગાવી દેવાના। બંને આપણે બ્લાઉઝમાં લટકણ બનાવીને તૈયાર કરી લીધા છે, હવે આને આપણે બ્લાઉઝમાં પહેલે જોડી દેશું। અહીંયા ઉપરથી આપણે 1.5 ઇંચ ઉપર નિશાન લઈ લીધું છે અને અહીંયા આપણે આ આપણે દોરી અંદરની સાઈડમાં મૂકીને ઉપરથી આપણે સિલાઈ લઈ લઈશું। 1.5 ઇંચ ઉપર મૂક્યું છે, તમે 3 ઇંચ ઉપર મૂકી શકો એટલે નીચેની સાઈડમાં દોરી આવે, જેટલી તમારી નીચેની સાઈડમાં દોરી આવશે એવું તમારું ફિટિંગ સારું થશે। તો તમે ખાલી 1 ઇંચ ઉપર મૂકશો તો એ તમારા શોલ્ડર ઉપર દોરી વહી જશે એટલે એ તમારો દેખાવ એકદમ ઉઠાવ નહીં આવે સારો દોરીનો। આ બહારથી જે સિલાઈ મારી છે એને આપણે કવર સિલાઈ કરી છે, તો આ આપણે દોરી કમ્પ્લીટ કરીને મૂકી દીધી છે। આમાં દોરીને એકદમ વ્યવસ્થિત આપણે પહેલાં ટાઈટ બાંધી દેશું, ટૂંકા ટૂંકા આપણે લટકણ દઈએ એ પ્રમાણે, એટલે આપણે આ સિલાઈમાં ન આવી જાય। હવે આપણે એની ફિટિંગની સિલાઈ લઈ લેશું, એના માટે આપણે આ પલટી દેશું એટલે આપણે જો આ કવર સિલાઈ થઈ ગઈ, અંદરની સાઈડમાં સિલાઈ વહી જશે। હવે આમાં આપણે ફિટિંગની સિલાઈ લઈ લેવાની છે, બીજું કંઈ આમાં આપણે કરવાનું નથી એટલે આપણે આખા આખો બ્લાઉઝ કમ્પ્લીટ। આ આપણે 6 ઇંચનો કોરો પટ્ટો આપણે સિલાઈ કરતાં કમ્પ્લીટ કર્યો છે એટલે આપણે 7 ઇંચની અહીંયા બે બાજુ અડધા અડધા ઇંચની આપણે સિલાઈ રાખી છે। આ પટ્ટાને જ્યાં પૂરો ભાગ છે એને આપણે અહીંયા ફિટિંગ કર્યા પછી અહીંયા આવી રીતના મૂકી દેવાનો છે। અહીંયાથી આપણે એક સિલાઈ લઈ લેવાની છે, જ્યાં ફિટિંગ આપણું આવે છે અહીંયા અલગ બંને બાજુ આવી રીતના આપણે સિલાઈ લઈ લેવાની છે। પહેલાં આ બાજુ એક સિલાઈ લઈ લેશું આપણે, બીજી સાઈડમાં આપણે આવી રીતના સિલાઈ લઈ લેશું। હવે આ આપણું આટલું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બ્લાઉઝ, આપણે એને આમ લટકો લગાવી દીધા છે, પેટર્ન મૂકી દીધી છે, અહીંયાથી આપણે અલગથી બેલ્ટ મૂકી દીધું છે। અહીંયાથી હવે આપણે એક ફૂલ નાખવાનું છે, ફૂલો બનાવવાનું છે મતલબ પેચ બનાવવાનું છે, તો એ આપણે હવે બનાવી લેશું।
आ ब्लाउजनो फाइनल लुक। जो तमने वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक करवानो भूलशो नहीं, फ्रेंड ने फेमिली सर्कल में शेर करजो। आज इजी इजी मेथड थी सीखवा मारी चैनल जोड़ेला रहो।